કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સંસ્કૃતમાં આજે પાંચમી કાવ્ય ચટક ચટક વિશે સમજીશું. એનું અનુવાદ થાય છે ચકલી રે ચકલી. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ચકલી તો જોઈ જ હશે ને. ચકલી નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને તે આપણા ઘર આંગણાના પક્ષી તરીકે ઓળખાય છે. ઘરના આંગણે પક્ષી આવે, ચકલી આવે તો આપણે એને ચણ નાખી ખવડાવીએ છીએ, પાણી માટે ઠીબું મૂકીએ છીએ તો પાણી પી અને એ પણ રાજી થાય છે. તો એ આપણા ઘર આંગણાના પક્ષી તરીકે ઓળખાય છે. તો આ નાનકડી કવિતામાં ઘર આંગણાના પક્ષી ચકલી સાથે એક બાળકની સરસ મજાની વાતચીત રજૂ થઈ છે. માતૃભાષાની જેમ જ સંસ્કૃત ભાષામાં પણ એટલી જ સ્વાભાવિકતાથી પશુ પક્ષી સાથે વાતચીત કરી શકાય છે. અહીંયા આ ઘરમાં આ બાળક આંગણામાં બેઠેલું છે, એ ઘરમાં એકલું છે એટલે દુઃખી છે, એટલે એ પોતાની વ્યથા એ પક્ષી સાથે વ્યક્ત કરે છે. તો સરસ મજાનું કાવ્યગાન આપણે કરીશું. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. જીવ જીવ કુજસી ત્વમ વિહગ, જીવ જીવ કુજસી ત્વમ વિહગ. ચટક ચટક રે ચટક, નિરે નિવ શશી સુખે નડયશે, ખાદશે ફલાનિ મધુરાનિ, ખાદશે ફલાનિ મધુરાનિ. ચટક ચટક રે ચટક, વિહરશે વિમલે વિપુલે ગગને. નાસ્તિ જન ખલવારૈતા, નાસ્તિ જન ખલવારૈતા. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. માતા પિતરા વિહ મમનસ્ત, એકાકી કલુ ખિન્નો, એકાકી કલુ ખિન્નો. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. એહી સમીપમ જીવ જીવ મિત્ર, દદામિ તુભ્યં બહુધાન્યમ, દદામિ તુભ્યં બહુધાન્યમ. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. ચણકમ સ્વીકુરુ બિબિરે નીરમ, ચણકમ સ્વીકુરુ બિબિરે નીરમ. ત્વમ પુનરપિરટ જીવ જીવ જીવ, ત્વમ પુનરપિરટ જીવ જીવ જીવ. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. તોષય માં કુરુ મધુરાલાપમ, તોષય માં કુરુ મધુરાલાપમ. પાઠે મામ પીત વિભાષામ, પાઠે મામ પીત વિભાષામ. ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું ગાન કર્યું, હવે આપણે તેનું ભાષાંતર સમજીશું. ચટક ચટક રે ચટક, ચટક એટલે ચકલી, ચટક એટલે ચકલી, રે એટલે રે અને ચકલી એટલે ચકલી. ચકલી ચકલી રે ચકલી. ચીવ ચીવ એટલે ચીચી, કુજસી એટલે બોલે છે, ત્વમ એટલે તું, વિહગ એટલે પક્ષી. હે પક્ષી તું, હે પક્ષી તું. ચીવ ચીવ એટલે ચીચી, કુજસી એટલે બોલે છે. ચટક ચટક રે ચટક, ચકલી ચકલી રે ચકલી. વિહગ એટલે પક્ષી, ત્વમ એટલે તું, હે પક્ષી તું. ચીવ ચીવ એટલે ચીચી, કુજસી એટલે બોલે છે. નીરે એટલે માળામાં, નિવસશી એટલે રહે છે. માળામાં પણ રહે છે તો કે પક્ષી, પક્ષી એટલે કયો પક્ષી તો કે ચકલી. તું માળામાં રહે છે. સુખેન એટલે સુખેથી, દયશી એટલે ઉડે છે, સુખેથી ઉડે છે. માળામાં રહે છે, સુખેથી ઉડે છે. ખાદશી એટલે ખાય છે, ફલાની એટલે ફળો, મધુરાણી એટલે મધુર, મધુર ફળો. ખાદશી એટલે ખાય છે, તું મધુર ફળો ખાય છે. વિહરશી એટલે વિહાર કરે છે, વિમલ એટલે સ્વચ્છ, વિપુલે એટલે વિશાળ અથવા મોટા, ગગને એટલે આકાશમાં. સ્વચ્છ વિશાળ આકાશમાં વિહાર કરે છે, સ્વચ્છ વિશાળ આકાશમાં.
વિહાર કરે છે ખરું એટલે ખરેખર ખરેખર નાસ્તિક ખરેખર જનમ એટલે તને અથવા તો કોઈ કોઈ માણસની વાત કરે છે ખરેખર તને કોઈ વારયકા એટલે રોકનાર નાસ્તિક એટલે નથી એ બાળક પક્ષીને શું કહે છે કે ખરેખર તને કોઈ વારયકા એટલે રોકનાર નાસ્તિક એટલે નથી ફરીથી સમજી ચટક ચટક રે ચટક ચપલી ચપલી રે ચપલી ચીચી એટલે ચીચી કુજશી એટલે બોલે છે વમ એટલે તું વિહગ એટલે પક્ષી હે પક્ષી તું ચીચી બોલે છે તું નીરે એટલે માળામાં નિવસસી એટલે રહે છે તું માળામાં રહે છે સુખે એટલે સુખેથી ડરશી એટલે ઉડે છે સુખેથી ઉડે છે મધુરાણી એટલે મધુર ફલાણી એટલે ફળો ખાવશી એટલે ખાય છે મધુર ફળો ખાય છે વિમલ એટલે સ્વચ્છ વિપુલ એટલે વિશાળ ગગન એટલે આકાશમાં વિહરશી એટલે વિહાર કરે છે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહાર કરે છે ખરું એટલે ખરેખર જન્મ એટલે તને અથવા કોઈ કોઈ માણસની વાત કરી છે ખરેખર તને કોઈ માણસ વારયકા એટલે રોકનાર નાસ્તિક એટલે નથી પક્ષીને એ બાળક કહે છે ખરેખર તમે કોઈ રોકનાર નથી તારે કેટલી શાંતિ છે કે તું પોતાની જાતે જ્યારે ફરવું હોય ત્યારે તું ફરી શકે છે તો એ જ પ્રમાણેની વાત અહીંયા કરેલી છે ચપલી ચપલી રે ચપલી હે પક્ષી તું ચીચી બોલે છે માળામાં રહે છે સુખેથી ઉડે છે મધુર ફળો ખાય છે સ્વચ્છ વિશાળ આકાશમાં વિહાર કરે છે ખરેખર તમે કોઈ રોકનાર નથી નાસ્તિક સંધિ ચૂકતી પાડીએ તો ન વત્તા અસ્તિ એને શું કહેવાય નથી ચટક એટલે ચકલી ચીવચીવ એટલે ચીચી ત્વમ એટલે તું વિહગ એટલે પક્ષી નીડે એટલે માળામાં નિવસસી એટલે રહે છે નાસ્તિ એટલે નથી ખરું એટલે ખરેખર બારાયતા એટલે રોકનાર તો આની અંદર ત્વમ આપણને એક જ વાર આપેલું છે પણ આપણે વારંવાર એવું બોલીએ છીએ તું માળામાં ઉડે માળામાં રહે છે સુખેથી ઉડે છે તું મધુર ફળો ખાય છે તો ત્વમ એક વાર લખેલું છે પણ આપણે એનો બીજી વાર પણ ઉપયોગ કરી શકીએ તો આગળની કવિતા આપણે બીજા વિડીયોમાં સમજીશું.